કામરેજ તાલુકાના સીમાડી ગામ ખાતે રહેતા દીપક પટેલને પલસાણા નામદાર કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસમાં તકસીરવાર ઠેરાવી જુદા જુદા ત્રણ કેસોમાં 8 મહિનાની સજા અને 11 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે રહેતા રમેશભાઈ મોહનલાલ અને કડોદરા ખાતે રહેતા જયેશ પવાર નામ નાઈ સામે કામરેજના સીમાડી ગામ ખાતે રહેતા દીપક પટેલને હાથે ઉછીના રૂપિયા મદદ લીધી હતી, જેના બદલામાં દીપકે તેમને 8 લાખના ચેક આપ્યા હતા. જો કે આ ચેક બેંકમાંથી રિટર્ન થતા રમેશભાઈ અને દીપક પવારે પલસાણા જ્યુડિશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે, જેમાં નામદાર કોર્ટે આરોપી દીપક પટેલને તકસીરવાર ઠરાવી જુદા જુદા ત્રણ કેસોમાં 8 મહિનાની સજા અને 11 લાખનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.